આજના આ વિડીયોમાં આપણે રામદેવ પીરનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેની રસપ્રદ કહાણીની વાત કરીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે ઘણા વર્ષો પહેલા. તુંવર શાખાના ક્ષત્રિય વીર અજમલજી પોકરણગઢમાં રાજ કરતા હતા. અજમલજી પુખ્ત વયના થતા તેમના લગ્ન મિનલદે સાથે કરવામાં આવ્યા હતા. અજમલજી અને મિનલદે ધાર્મિક જીવન જીવતા અને નિત્ય શંકરની પૂજા કરતા હતા. તેમને ત્રણ પુત્રીઓ હતી, લાસા, લક્ષ્મી અને સગુણા. પરંતુ તેમને પુત્રની ખોટ હતી. આથી પુત્ર પ્રાપ્તિ માટે અજમલજી દર વર્ષે બે વાર કાશીએ જતા. એકવાર નિત્ય નિયમ મુજબ અજમલજી ઘોડે સવાર થઈ સવારના સમયે પોતાના બાર ગાઉના વિસ્તારમાં ભેરવા રાક્ષસની રંજાડમાં કોઈ સપડાયું તો નથી તેની તપાસ કરવા નીકળ્યા હતા. તેઓ પાછા ફરીને ગામ તરફ આવતા હતા ત્યારે વાવણી માટે સુકન જોવા ઉભેલા ખેડૂતો અને નવી વહુને તેડવા જનાર રાયકાઓ અજમલજીને જોઈને બોલ્યા, જુઓ સામે વાંચ્યું આવે છે, આપણને અપશુકન થયા, પાછા વળો. આમ બધા પાછા વળી ગયા. અજમલજીએ બૂમ પાડીને તેમને પાછા બોલાવ્યા અને કારણ પૂછ્યું. ભયભીત થયેલા ખેડૂતો અને રાયકાઓએ વાંચ્યાના સુકન અને અપશુકનની વાત જણાવી. આ સાંભળીને અજમલજીને કાળજામાં ઘા લાગ્યો અને તેઓ બોલ્યા, તમારી ભૂલ થાય છે, હું વાંચ્યો નથી, મારે ત્રણ દીકરીઓ છે. એટલે ખેડૂતો બોલ્યા, દીકરીઓ તો પારકી થાપણ કહેવાય ને દીકરો કુળદીપક કહેવાય, તમારે દીકરો ક્યાં છે? આમ અજમલજીને વાંચ્યા મેણું સહન ન થતાં રાજમહેલમાં આવી ઊંડા વિચારમાં ગમગીન થઈ ગયા. અજમલજીને દુઃખી જોઈ મિનલદેએ કારણ પૂછતા તેમણે દુઃખનું કારણ જણાવ્યું. ને પછી અજમલજીએ નિશ્ચય કર્યો કે કાશી જઈ વિશ્વનાથને પ્રસન્ન કરી વરદાન મેળવીશ. જો ભોળાનાથ મારી પ્રાર્થના નહીં સ્વીકારે તો અન્નસન વ્રત કરી ગંગા ઘાટે દેહ ત્યાગ કરીશ. ત્યારબાદ અજમલજી કાશી જઈ મણિકર્ણિકા ઘાટ ઉપર આસન જમાવી ગંગામાં સ્નાન કરી વિશ્વનાથ ભગવાનના દેવળમાં એક પગે ઊભા રહી પ્રાર્થના કરવા લાગ્યા. આ બાજુ અજમલજીના ગયા પછી મિનલદે પણ અન્નનો ત્યાગ કરી ઉપવાસી બન્યા. ઘણા દિવસના ઉપવાસથી અશક્ત બનેલા અજમલજીના સપનામાં ભોળાનાથ શિવે આવીને કહ્યું, દ્વારિકાના નાથ યદુરાય તારા ઉપર પ્રસન્ન થશે, તું દ્વારકા જા, તારા દરેક મનોરથ પૂરા થશે. શંકરના આશીર્વાદથી અજમલજી પુનઃ સ્વસ્થ થઈ ગયા અને પાછા પોકરણગઢમાં આવીને મિનલદેને બધી વાત કરી. ત્યારબાદ ભગવાનનો પ્રસાદ લાડુ અને દૂધની જારી લઈ તેઓ દ્વારકા જવા નીકળ્યા. દ્વારકા પહોંચી અજમલજીએ મંદિરમાં જઈ ભગવાનને લાડુ અને દૂધની જારી ધરી, પરંતુ મૂર્તિએ પ્રસાદ સ્વીકાર્યો નહીં. આમ છતાં તેઓ ભગવાનની મૂર્તિને પ્રસાદ ખાવા માટે વિનવવા લાગ્યા. આટલું બધું કરવા છતાં મૂર્તિ અબોળ રહેવાથી અજમલજીએ ક્રોધયુક્ત થઈ મૂર્તિ સામે લાડુ અને ઝારીનો ઘા કર્યો. આ જોઈ પૂજારીઓ દોડી આવ્યા અને પૂજારીએ વિચાર્યું કે આ રાજા ગાંડો લાગે છે. આમ વિચારી પૂજારીએ આમ કરવાનું કારણ પૂછ્યું તો અજમલજીએ કીધું કે ભગવાન પ્રસાદ ન જમતા હોવાથી મેં ઘા કર્યો. તેથી પૂજારીએ કહ્યું કે હે રાજન, આ તો મૂર્તિ છે, સાક્ષાત દ્વારિકામાં રણછોડરાયના દર્શન કરવા હોય તો પેલા સમુદ્રમાં જાઓ, સાચી દ્વારકા તો સમુદ્રમાં છે. આમ સાંભળી અજમલજી સમુદ્ર કાંઠે આવ્યા અને જય દ્વારકાધીશ બોલી સમુદ્રમાં કૂદી પડ્યા. સાગરમાં તળિયે ઉતરતા તેમણે એક નગરી જોઈ ને નગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં ચોકીદારોએ તેમને રોકતા અજમલજીએ બધી વાત કરી. ચોકીદારોએ ભગવાનને પૂછતા ભગવાને અજમલજીને અંદર આવવા દેવાની આજ્ઞા આપી. રત્નજડિત હિંડોળા ઉપર બિરાજતા રણછોડરાયે અજમલજીને આવકાર આપ્યો. પરંતુ ભગવાનના મસ્તકે બાંધેલો પાટો જોઈ અજમલજીએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું કે ભગવાન, આપને પણ પાટાપિંડી કરવાની જરૂર પડે છે? ત્યારે ભગવાને કહ્યું કે આજે મારા પરમ ભક્તે મને પ્રસાદ ધરાવવા લાડુ અને ઝારી ફટકારી, એ ગાથી મારે પાટો બાંધવો પડ્યો છે. આ રહ્યા લાડુ અને ઝારી. આ સાંભળી અજમલજીએ ભગવાનની માફી માગી. ત્યારે ભગવાને અજમલજીને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અજમલજીએ કહ્યું કે પોકરણગઢમાં ભેરવાનો ત્રાસ છે, ભગવાન મારી પાસે બધું છે પરંતુ મારે પુત્ર નથી. ભગવાને અજમલજીને પુષ્પ આપી પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. ત્યારે અજમલજી બોલ્યા, ભગવાન આપે પુત્રનું વરદાન તો આપ્યું પણ અપૂર્ણ આપ્યું, મારે તો ભેરવા રાક્ષસનો વધ કરે તેવો તમારા જેવો પુત્ર જોઈએ. ત્યારે ભગવાને બીજું પુષ્પ અર્પણ કરતા કહ્યું કે તમારા ઘેર હું પ્રગટ થઈ, કંકુના પગલા પડે ત્યારે માનજો કે મારો જન્મ થયો છે, પ્રથમ પુત્રનું નામ વિરમદે અને મારું નામ રામદેવ રાખજો. વળી આમ કહી ભગવાને અજમલજીને અભય અંચળો, વીર ગેડિયો, અમલબીલી અને રતન કટોરો સાથે આપી સાચવી રાખવાનું કહ્યું. હવે અજમલજી ભગવાનને દંડવત પ્રણામ કરવા પગમાં પડ્યા ત્યારે તેઓ સમુદ્ર કિનારે નીકળ્યા. ત્યારબાદ તેઓ પૂજારી પાસેથી ઘોડો લઈ પોકરણ જવા નીકળ્યા. પછી રસ્તામાં રાતનો સમય થતાં તેઓ ઘોડો બાંધી સૂઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારે તો તેઓ પોકરણના પાદરમાં હતા. કેવો અજબ ચમત્કાર!
महल में आवी तेमणे मीणलदे ने पुष्पनी वात करी अने पुष्पो आप्या। ए पुष्पोनी मीणलदे पूजा करवा लाग्या। 10 महीने मीणलदे एक तेजस्वी पुत्र ने जन्म आप्यो ने आखा राज्य में खुशी सवाई गई ने सारा चौकड़िए अने सारा मुहूर्ते पुत्रनु नाम वीरमदे राख्यु। त्यारबाद दिवसों पसार थवा लाग्या ने भादरवा सुद दशम ने मधराते सती मीणलदे ने स्वप्न में श्वेतांग रेवत पर अस्वार थयेला केसरी जामो माथे मुकुट अने हाथ में भालानु आयुध धारण करेली दिव्य विभूतिना दर्शन थया। मीणलदे अचानक जागृत थई गया अने अजमलजी ने स्वप्ननी वात करी। अजमलजी बधी वात समझी गया। परोढ़िए मीणलदे गौशाला में जई दूध दोई डेगड़ी भरी लाव्या। दूध ने गरम करवा चूला उपर मूकी ने पछी मीणलदे गाय ने घास चारू करवा गया। गायों ने पाणी पाता समय चूला उपर मूकेलू दूध याद आवता तेओ उतावड़े पगले आव्या ने जोयू तो डेगड़ी नीचे उतारेली हती। आ जोई तेमना आश्चर्यनो पार रह्यो नहीं। त्यां तेमनी नजर परसाड़मां पड़ी। त्यां तेमणे ठेर ठेर कंकुना पगला जोया। पारणा पासे आवता तेमणे वीरमदे पासे बीजा तेजस्वी बाळकने सूतेलो जोई हरख फेर जई अजमलजीने बधी वात करी। अजमलजीए पारणा पासे आवीने जोयू तो पोढ़ेलो बाळक तेजस्वी नेत्रोथी अजमलजी सामे मरक मरक स्मित करतो हतो अने एना पगने दूध लागेलू जोई अजमलजी समझी गया के डेगड़ी उतारनार बाळक आज छे अने पछी मीणलदे ने वरदाननी बधी वात करी। त्यारबाद प्रजा पण दिव्य बाळ स्वरूपना दर्शन करे एम विचारी अजमलजीए गाममां ढोल वगड़ावी समाचार आप्या। दरबारगढ़मां शरणाईओ वागवा माँडी ने स्त्री पुरुषना टोळे टोळा दर्शन माटे आवा लाग्या। स्त्रीओ कुमकुम चरण रज लई પોતાના બાળકોને ચાંલા કરવા લાગી ને પુરુષો પારણા પાસે આવી બાળકને નિરખવા લાગ્યા। આમ ભગવાન રામદેવ પિનનો અવતાર ધારણ કરી અજમલજીના ઘેર અવતર્યા। તો આ હતી કહાણી રામદેવ પિનના પ્રાગટ્યની। હવે પછીના વિડીયોમાં આપણે લીલુડા ઘોડાના પરચાની વાત કરીશું। આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી અવનવી વાર્તાઓ આ ચેનલ ઉપર આવતી રહે છે। જય રામદેવ પીર। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો। આભાર।